મોર્નિંગ, જય માતાજી, જય કિન્નારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 9 અને અમે બધા જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મી જો અત્યારે કલર કરવા માંડ્યા છીએ અને પપ્પા ગયા છે માનસી દીદીને તેડવા. તો માનસી દીદી હમણે આવે છે. તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બેના રહીજો. હાલો ગાઈસ, વાગી ગયા છે 10 અને માનસી દીદી આવી ગયા છે તેલ લેવા. તું કચરા લે, તું તેલ લેવા આવી ને તું કચરા કરીને જવાને. ભલે ને તોય તેલ કેવાય ને, તો હું એને દઈ જત તેલ. ડબ્બો ભરીને તેલ દઈ જત તાર કેવાય ને. મમ્મી એ જો અહીંયા દુકાનમાં કલર કામ સ્ટાર્ટ કરી દીધું છે દિવાળીનું. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો દુકાનમાં કલર કરવાનો છે તો મમ્મી કલર કરે છે અને આપણે હવે બીજું કામ કરવાનું છે તો આપણે એ કરવા માંડી. હેલો ગાઈસ, તું કચરા કરવાનું ચાલુ કરી દીધું છે અને દી કચરા કરવા માટે કોઈની જરૂર હોય ગાઈસ તો આયા જો આ કામ હે વાડા બેન બેન કે ભાઈ કામ વાળા બેન કે ભાઈ જેની જરૂર હે ઈ આયા હે જો એ જાય એવો. આને દો આને દો પૂરા ઘર કે કપડે આને દો. એક કામ કરો કે તો દૂસરા તુરંત દુંગા. ઓકે નહીં મુજે નહીં ચાહીએ ફિર ભી મિલેગા નહીં ચાહીએ ફિર ભી મિલેગા. મજા નો આવી સોટી જાય હવે બોટ બોટ બધું હરગાવી. હેલો ગાઈસ, પૂજા દીદી કલર કરવા માંડ્યા છે. હારો કરજો મન્ના હાડતો બાકી બધે જગ્યાએ મમ્મી કલર કરી નાખો હે મેં બધું ગોઠવ્યું છે. ગાઈઝ વાગી ગયો છે 1 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ અમે બનાવી નાખી છે. તો જો બપોરા કરવા બેસી ગયા છીએ તો આજે બપોરામાં જો મીઠી સેવ બનાવી અમે અને બટેટાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે અને જો અત્યારે બપોરા કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાઓ બધા બપોરો કરવા. હાલો ગાઈઝ, વાગી ગયા છે 3 અને બધાએ જો આરામ કરી લીધો છે. આરામ કરી લીધો હરખું આમરત ખરાબ એલા અને અત્યારે હવે બધા સૌ સૌનું કામ કરે છે અને હું હવે હંચો લઈને બેહું અને મમ્મીને એ બધા જો કોથમીર પૂરિયા વારે કા મમ્મી મમ્મી હાય ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગી ગયા છે 4:30 અને મમ્મીએ જો રેકડી ભરી નાખી છે અને સરસ મજાની હળદર આવી ગઈ છે ને આદુ ને લીંબુ આજે જો થોડાક આવ્યા છે અને મરચી આવી ગઈ છે ને મેથી ને કોથમી ને પાલક ને ડુંગળી ને મૂળા લીમડો ફુદીનો અને બધું આવી ગયું છે અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે.
હેલો ગાઈસ, વાગી ગયા છે 8:30 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ રસોઈ બનાવવા. અને પૂજા દીદીએ શાક બનાવી નાખ્યું છે અને હવે આ શું લીધું છે, અરવિંદ પાન લીધા છે અને કંઈક બનાવવાના છે. તો જોઈ હાલો હું બનાવે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈસ, અરવિંદ પાનના ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો પૂજા દીદી કંઈક ન્યૂ સ્ટાઇલમાં બનાવે એટલે એકવાર બનાવ્યા હતા અને બીજી વાર બનાવે છે. અરવિંદ પાન લઈ લીધા ને એમાં જો સણાનો લોટ નાખી દીધો છે અને મરચું ને હળદર ને મીઠું ને આવું એ ધાણા જીરું ને બધું નાખી દીધું છે. સણાનો લોટ નાખી દીધો એમ હવે નાખો. હેલો ગાઈસ, એમાં પાણી નાખીને ફાઇનલી બેટર હવે જો બનાવી નાખ્યું છે પૂજા દીદીએ. આવું હોય થોડું પાણી તો નહીં, કઈ બનાવતી હજી તો ગેસ આવીને ચાલુ કર્યો. બેટર બની ગયું છે અને પૂજા દીદી આપણે હમણાં ઢોકળા બાફવા મૂકી દઈશું અને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, જોઈજો કેવા ઢોકળા બને. ઢોકળા બની ગયા છે પૂજા દીદી પટકર નાખ્યા, વર્ષા દીદી બનાવે છે રોટલી, અસલ મસ્ત ફૂલેલી બનાવું બહુ સારું. ફાઇનલી ગાઈસ, તો હવે પૂજા દીદી જો આપણે ઢોકળા બનીને રેડી થઈ ગયા છીએ અને પૂજા દીદી હવે ઢોકળા વઘારે છે, બારી નો નાખતા પ્લીઝ કૃપયા કરીને, અજમા વાળા નો નખાય. ગાઈઝ મમ્મી અજમો નખાય હોય ને તેમાં એને ઢોકળા સવાદ બગડી ગયો. એ ઘરે તો જો આવું કોણ ખાય, હરખું કઈ ના થાય કે મજા આવે. આપણે રસોઈની બાયરી બરોબર એટલે મને રસોઈ કરતા અત્યારે આવડતું નથી કાંઈ, પણ બધી બનાવે એ પૂજા દીદી. આપણે કાંઈ આમાં નોખ બનાવી શીખીને ક્યાં જવું ગયા, સાસરે આવું બનાવવાનું જ ન થાય. ન ખાતા હોય છે, ન ખાતા હોય પાંદડા ખાતા હોય તો કેળા તો શું કરું, આવું ન ખાતા હોય તો પાંદડા ખાતા હોય તો શું કરું. એટલે આવું કઈ બનાવવાનું શીખાય જ નહીં કે કહેવાય જ નહીં કે મને આવડે છે, એટલે કઈ બનાવવું ન પડે છે ને મારી પાસે બીમા ગો. મને એને ખાવું બધું ગમે પણ હે ને બનાવવું નહીં, આપણી બસની બહાર. ઓકે બરોબર, હાલો ઢોકળા બની ગયા છે, હમણાં આપણે ખાવા બે જઈશું તે તરત જ. હેલો ગાઈસ, તો જો બધાએ વારો પાણી કરી લીધા છીએ અને હવે બધા જો સુઈ જવાની તૈયારી કરે છે, તો હાલો હવે હું પણ સુઈ જાઉં અને અત્યારે વાગી ગયા છે રાતના 10. તો હાલો હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.